અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા ગુજરાતી. મહત્વના સમાચાર. નાફેડના ચેરમેન પદે જેઠા ભરવાડ બિનહરીફ જાહેર થયા છે. અગાઉ ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી જાહેર થયા હતા. ઇફકો અને નાફેડ ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થાઓ છે. તો દેશભરના સહકારી ક્ષેત્રમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બે ગુજરાતીઓ બન્યા છે. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ જાહેર થયા છે. દિલ્હીમાં નાફેડના ચેરમેન પદ માટે ચૂંટણી થઈ હતી, જેમાં જેઠા ભરવાડ બિનહરીફ જાહેર થયા. અગાઉ ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી જાહેર થયા હતા. તો ઇફકો અને નાફેડ ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં ચેરમેન પદે ગુજરાતીઓ છે. દેશભરના સહકારી ક્ષેત્રમાં ગુજરાતનો હવે ડંકો વાગ્યો છે. ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન ગુજરાતી બન્યા. ઇફકો અને નાફેડમાં બે ગુજરાતીઓ છે. નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ જાહેર થયા છે. તો ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સાંઘાણી જાહેર થયા હતા. જોકે ઇફકોની ચૂંટણી ઘણી વિવાદિત રહી હતી. ઇફકો અને નાફેડ ભારતની બે સૌથી મોટી સહકારી સંસ્થા છે. દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું છે. આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક બાજુના જેઠાભાઈ ભરવાડના દ્રશ્યો છે, જેઓ નાફેડના ચેરમેન તરીકે ચૂંટાયા છે, બિનહરીફ ચૂંટાયા છે. બીજી તરફના દ્રશ્યો ઇફકોની ચૂંટણીમાં દિલીપ સાંઘાણી પણ ચૂંટાયા છે. ગુજરાતની બે સૌથી મોટી સહકારી તો નાફેડના ચેરમેન જેઠાભાઈ ભરવાડ બની ગયા છે, જ્યારે કે ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી છે. ગુજરાતની જે બે સૌથી મોટી સહકારી ક્ષેત્રની કંપનીઓ ગણાય, તેમાં આ બંને સર્વોચ્ચ પદે ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે.